તારીખ 19/3/1994 કેલિફોર્નિયામાં સાન ઓજેમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન કેસેટ નંબર 2. શાંતાય તેજસે. સજ્જનો અને બહેનો, જીવનનો રથ ત્રણ પાટા ઉપર ચાલતો હોય છે, સંપત્તિ, આપત્તિ અને વિપત્તિ. તમે ઈચ્છો કે ન ઈચ્છો, જિંદગીમાં તમને કેટલાક જાણતા, કેટલાક અજાણતા, કેટલાક પુરુષાર્થથી તો કેટલાક બાય ચાન્સ લાભ થતા હોય છે. આજ સુધી તમને જેટલા લાભ થયા હોય એ બધા લાભોનો વિચાર કરજો. તમને એમ દેખાશે, કેટલાક તમારા પુરુષાર્થથી તમને મળ્યા, કેટલાક બાય ચાન્સ મળી ગયા. કોઈ તમને સારું માણસ મળ્યું, કોઈ તમને નબળું માણસ મળ્યું, કોઈ તમને સારી જગ્યા મળી, કોઈ તમને નબળી જગ્યા મળી. આ બધાનો વિચાર કરશો તો તમને ખ્યાલ આવશે કે નાના મોટા લાભ સૌને થતા હોય છે. આ જે લાભ થવો એ સંપત્તિ છે, એ પ્રાપ્તિ છે. માત્ર પૈસો જ નહીં, પૈસા સિવાયના પણ લાભ હોય છે. આ બધા લાભો છે એ સંપત્તિ છે. પણ સંપત્તિ છે એની બે બાજુ પેરેલલ બે બીજા પાટા ચાલતા હોય છે. એકનું નામ છે આપત્તિ અને બીજાનું નામ છે વિપત્તિ. આપત્તિનો અર્થ થાય છે કે સંપત્તિ કોઈને કોઈ દુઃખો લઈને ચાલતી હોય છે. કોઈ દુઃખ વિનાની સંપત્તિ હોય જ નહીં. તમે ગાડી લાવો એટલે ગાડીની સંપત્તિ થઈ, પણ ગાડીની કોઈને કોઈ આપત્તિ, કોઈને કોઈ દુઃખ એની સાથે રહેવાનું. ચોરી જવાનો ભય, બગડી જવાનો ભય, વગેરે વગેરે, એના ભય, એના એક પાટા ઉપર એ દુઃખ ચાલવાના છે. આપત્તિ અને વિપત્તિમાં પાયાનો ભેદ છે. આપત્તિ એ છે કે સાથે પેરેલલ નાના મોટા દુઃખો ચાલ્યા કરે. વિપત્તિ એ છે, કલ્પના ન કરી હોય ને અચિંતાનું આવીને જે સહન ના થઈ શકે એવું દુઃખ પડે એને વિપત્તિ કહેવાય. તમે કલ્પનાય ના કરી અને તમારાથી સહન પણ ન થઈ શકે એટલું અચિંતાનું, જેને હિમાલય તૂટી પડ્યો હોય એવું જે આઘાતજનક દુઃખ આવીને પડે એ વિપત્તિ છે. અમારે ત્યાં એક ડોક્ટર, હાર્ટના ડોક્ટર, બીજા દર્દીને તપાસવા માટે જાય. હમણાં થોડા દિવસ પહેલા જ બનેલી ઘટના હું તમને કહું છું. પતિ ડ્રાઇવિંગ કરે છે, પત્ની બાજુમાં બેઠેલી છે, 2-3 કિલોમીટર ગયા હશે અને ઉપર ઝાડ ઉપરથી અચિંતાનો એક વાંદરો પડ્યો કાચ ઉપર, એટલે કાચ તૂટી ગયો અને વાંદરા ભાઈ અંદર પડ્યા. હવે ડોક્ટર છે એ બીજાના હાર્ટના ધડકારા તપાસવા જાય, એના જ ધડકારા વધી ગયા. કોઈના પણ વધી જાય, સામેથી આવતો હોય, કૂદતો હોય, આપણને એમ લાગે કે હવે આવ્યો, હવે પડશે, તો બરાબર છે. આ તો અચિંતાનો આવીને પડે. અને વાંદરો છે એને ખબર નહીં કે આ દરવાજો કેવી રીતે ખુલાય છે, કે હેન્ડલ આમ કરવાથી બહાર નીકળાય કે કેવી રીતે, એટલે એને એવી કંઈ ખબર નહીં. એટલે એને એમ જોયું પાછળ એક કાચ છે, એટલે ખુલ્લું બારણું છે, મારી જોરથી છલાંગ ને તો પાછળનો કાચ તોડીને બહાર નીકળી ગયો. અને આ ડોક્ટરના તો ધડકારા એટલા વધી ગયા કે દર્દીને તપાસવાનો બંધ રાખીને ગાડી પાછી વાળી અને આગળ ને પાછળ બે તૂટેલા કાચે બંને પાછા આવ્યા.
અને આવીને પહેલું નારિયેળ હનુમાનજીને ચડાવ્યું. આ વિપત્તિ છે, તમારી કલ્પનાય ના હોય. તમે આનંદમાં ગેલ કરતા ગમ્મત કરતા જતા હો, અચિંતાનો એક એવો મોટો એક્સિડન્ટ થઈ જાય, એક્સિડન્ટની અંદર આખું કુટુંબ સાફ થઈ જાય, કોઈ પાછળ કોઈ કાગળ લખનારું ના રહે. આ સંપત્તિનો બીજો પાટો છે. તમે એવી ઈચ્છા રાખો કે અમે સંપત્તિના પાટા ઉપર ચાલીએ અને દિન પ્રતિદિન અમારી સંપત્તિ વધતી જાય, અને આપત્તિ ના આવે ને વિપત્તિ ના આવે તો એ કદી બની શકે? જો એવું બને તો તમે બહુ મોટા નસીબદાર. પણ હંમેશા આ સંભાવના રાખવાની કે આપણી બાજુમાં પેરેલલ બે બીજા પાટા ચાલે છે અને એની સંભાવના સૌના માટે છે. યુધિષ્ઠિરના પાંડવોના જીવન ઉપર પણ એક વિપત્તિ તૂટી પડી. પાંડવો છે એ તો પોતાના ભાઈના ત્યાં, કાકાના દીકરા ભાઈના ત્યાં વેકેશન ગાળવા માટે, રજાઓ ગાળવા માટે, આનંદ કરવા માટે ગયા છે. પણ એ આનંદ કરતા કરતા સહેજ અમથા જુગારે ચડ્યા અને જુગારે એમને બરબાદ કરી નાખ્યા. એવી કક્ષાએ પહોંચી ગયા કે બસ પાંચે ભાઈઓ ગુલામ, દ્રૌપદી ગુલામ, રાજ્ય ખતમ. આ વિપત્તિ છે. જો કે એક બીજી વાત પણ છે, ગાડીનો એક્સિડન્ટ થાય અને માણસ બરબાદ થાય તો એમાં કદાચ માણસ એટલો દોષી ના હોય, કદાચ સામેનો માણસ દોષી હોય, કોઈ ઘટના એવી ઘટી ગઈ હોય, પણ અહીંયા તો માણસ પોતે દોષી છે. માણસ જાણી કરીને જુગાર રમ્યો છે. તમારી ઈચ્છા થાય તો તમે મહાભારત વાંચજો, અને મહાભારતની અંદર એવું લખ્યું છે કે યુધિષ્ઠિર જ્યારે હાર્યા, રાજ્યપાટ હાર્યા, તો પછી જુગાર મૂકીને રથ ઉપર બેસીને ચાલતા થયા. પણ બે ચાર પાંચ કિલોમીટર પહોંચ્યા પછી કહે છે કે રથ પાછો વાળો, મારે હજુ જુગાર રમવો છે. ને પેલા ભીમ વગેરે સમજાવે છે કે નહીં, હવે નથી રમવો, પણ નહીં કે મારે રમવો છે, રથ પાછો વાળો. આગ્રહ કરીને રથ પાછો વળાવે છે અને ફરી આવીને બેસે છે અને ફરી પાછો જુગાર રમે છે. આને દૈવના કહેવાય, માણસનો દુરાગ્રહ કહેવાય. ઘણીવાર એવું બને કે કુદરત તમને બચાવવા માંગતી હોય, તમારો હાથ પકડીને તમને ખેંચી લેવા માંગતી હોય, પણ તમારા અંદર બેઠેલી જે હઠ છે, દુરાગ્રહ છે, એ હાથ છોડાવીને પણ ખાડામાં પડવા તૈયાર થઈ જાય. બની ગયું. અને સૌથી વધુ આનંદ દુર્યોધનને થયો, કૌરવોને થયો. અને એક જ ઈચ્છા છે, દ્રૌપદીનો બદલો લેવો છે. અને દ્રૌપદીની એક જ ભૂલ છે કે એણે આંધળાના છોકરા, આંધળા હોય એવું સભા વચ્ચે, લોકો વચ્ચે મેણું માર્યું. મેણું જીભમાંથી નીકળતા તો વાર ના લાગી, પણ એના પરિણામ કેટલા ભયંકર આવવાના છે. એટલે અમારે ત્યાં નીતિકારે લખ્યું છે, બોલી તો અનમોલ હે, બોલ શકે તો બોલ, હૃદય તરાજુ તોલ કે ફિર મુખ બાહેર ખોલ. પણ હૃદયનું તરાજુ જાગ્રત હોય તો ને. દ્રૌપદી પણ એના ઉતારા ઉપર બેઠી છે, ને તે દિવસે એ રજસ્વલા છે. પ્રાચીન પદ્ધતિ પ્રમાણે એક જ કપડું પહેરીને બધી પ્રવૃત્તિ મૂકીને ખૂણામાં બેઠેલી છે અને મદોન્મત્ત હાથીની માફક બાયો ચડાવતો દુશ્યાસન પહોંચી ગયો. કોને ખબર છે આવતી ઘડી કેવી હશે, આવતો કાલ આવતીકાલ કેવી હશે, કોને ખબર છે. હું શિકાગો ગયેલો પેલી વખતે અને એક ભાઈના ત્યાં ઉતરેલો. એમણે મને વાત કરી, મને કે અમારા ફ્લેટમાં, એટલે બહુ મોટું સંકુલ હતું, ભારતથી એક દંપતી આવેલું, બહેન બહુ રૂપાળી. એના પતિને આવવાનો ટાઈમ થાય ત્યારે કાચ આગળ ઊભી રહે, નીચે દેખાય ગાડી આવી એમ કાચ આગળ ઊભી રહે. એનો રોજનો આ નિયમ થઈ ગયો,
કે હવે આવવાનો ટાઈમ થયો, અડધો કલાક પહેલા આવીને કાચ આગળ ઉભી. પણ કાચ આગળ ઉભી રહેવાના કારણે એ કેટલાક લોકોની આંખમાં ચડી ગઈ. એ ફ્લેટના સંકુલમાં રહેનારા જે કાળા ભાઈઓ, એમની આંખમાં ચડી ગઈ. અને એક દિવસ એ લોકો એને ઓચિંતાની ઉપાડીને લઈ ગયા. એ લઈ ગયા ફરી એ પાછી દેખાણી નહીં. આજ સુધી એનો પત્તો નથી કે ક્યાં ગઈને શું થયું. એને ખબર હતી ભારતથી જ્યારે નીકળી હશે કેટલા લોકો એને વિદાય આપવા આવ્યા હશે, કેટલા હાર પહેરાવ્યા હશે, કેટલો જમણવાર થયો હશે, કેટલી ઉર્મિઓ હશે, કેટલો આનંદ હશે, કેટલા સ્વપ્ન હશે. એક કિલ્લોલ કરતું દાંપત્ય, એક કિલ્લોલ કરતું ઘર, પણ જોત જોતામાં ખેદાન મેદાન થઈ ગયું. કેમ થયું? એનાલિસિસ કરવું સરળ છે, પણ એમાંથી બોધપાઠ લેવો એ વધારે મહત્વની વસ્તુ છે. એટલે દ્રૌપદી છે ને, એ તો આનંદથી બેઠી છે અને એને કેટલું મોટું ગૌરવ છે કે મારા પતિઓ કેટલા મહાન છે, હું કેટલી મહાન છું, મારું ઐશ્વર્ય કેટલું મહાન છે, અમારી કેટલી મોટી ધન્યતા છે. ત્યાં તો પેલો દુશ્યાસન કાળની માફક પગ પછાડતો પછાડતો પછાડતો, ક્યાં મરી ગઈ, ક્યાં છે એ રાણ, ક્યાં છે? અમારી ત્યાં સંસ્કૃતમાં એક ખાસ શબ્દ છે, જે કુળવધુ હોય, શબ્દો પર ધ્યાન દેજો, જે કુળવધુ હોય એ હલકા શબ્દો સહન ના કરી શકે. તમે એને બીજું ગમે તે કહી શકો, પણ એને હલકા શબ્દો એ પચાવી ના શકે, એ સહન ના કરી શકે, એ સામે જવાબ ના આપે, પણ એ શબ્દો એને અંદર ને અંદર કોતરી ખાય. કેટલીક વાર એવું બને, કજોડું બને. એક કુળવાન હોય તો બીજો કુળહીન હોય, એકની ભાષા બહુ ભદ્ર હોય તો એકની અભદ્ર ભાષા હોય. ખાલી રૂપના જ કજોડા નથી હોતા, ભાષાના કજોડા હોય છે, વિચારોના કજોડા હોય છે, આચારોના કજોડા હોય છે. આવીને ફાટ દઈને ચોટલો પકડે, અરે 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 આ શું કરો છો, આ શું કરો છો, શું કરું છું હવે ખબર પડશે, ચાલ ચાલ આગળ થઈ જા. ભાઈ કઈ એમ આગળ ના થાય, એને ઘસડી ગલીઓમાં જેમ કોઈ મરેલું કૂતરું ઘસડે એવી રીતે એને ઘસડી ખેંચી, અને વલવલતી કકડાટ કરતી એ દ્રૌપદીને ખેંચતો 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 દુશ્યાસન લઈ ગયો. ભારતની અંદર પરદેશથી જે મંદિરો તોડનારા આવ્યા, એમણે ખાલી મંદિરો જ ના તોડ્યા, અહીંયા કેટલાય સ્ત્રી પુરુષોને ગુલામ પકડ્યા. મારું પુસ્તક વાંચશો તો તમને ખ્યાલ આવશે, હજારો હજારો ગુલામ પકડ્યા. મોહમ્મદ ગઝની એક વાર 55,000 ગુલામો પકડીને લઈ ગયો, અને ગઝનીમાં સ્ત્રીઓને ચાર ચાર આનામાં વેચી, ચાર ચાર આનામાં. નગર શેઠની કન્યાઓ, નગર શેઠની પત્ની, ફલાણાની પત્ની, જેના પગની પાણી કોઈએ ના જોયું હોય એવી તમામ સ્ત્રીઓને આફ્રિકાથી જેમ અહીં ગુલામો લવાતા અને ગુલામોને વેચાતા, એ તો બધું તમે મારા કરતા વધારે જાણતા હશો. એક રૂટ્સ મૂવી હતું, એમાં થોડી હિસ્ટ્રી બધી આપવામાં આવેલી, પણ એ રૂટ્સ જોઈને તમને એમ લાગે કે હા હા બિચારા આફ્રિકાનો ફલાણું આમ થયું તેમ થયું, પણ તમારું તો રૂટ્સ જુઓ પહેલા, તમારા મૂળિયા તો પહેલા જુઓ. આપણા ત્યાં એક કાનડદે રાસો છે, કાનડદે રાસો, અને કાનડદે રાસોની અંદર આ ગુલામોનું વર્ણન છે. પાટણનો માધવ મંત્રી, અને માધવ મંત્રીને અને કરણને કંઈક ખટપટથી વેર બંધાયું, એટલે માધવ સીધો અલાઉદ્દીન ખિલજી પાસે પહોંચ્યો. એક બીજી વાત યાદ રાખજો, પરદેશીઓને દેશમાં આક્રમણ કરવા માટે બોલાવી નાવનારના ત્રણ માણસોને યાદ રાખજો, ત્રણ માણસો. એક કાલિકાચાર્ય, એક રંકવાણીઓ કાકુ વલ્લભીનો, અને ત્રીજો છે માધવ મંત્રી. કાલિકાચાર્ય શકોને લઈ આવ્યા,
અને કાકુ છે એ સિંધ માંથી જુનેદ અરબ સરદાર ને લઈ આવ્યો અને આખી વલ્લભી નો નાશ કરાવી નાખ્યો. આખી વલ્લભી એટલી જાહોજલાલી, નાલંદા, તક્ષશિલા અને પછી વલ્લભી, સૌરાષ્ટ્રના વલ્લભીપુરની જે વલ્લભી એની એટલી મોટી જાહોજલાલી, એટલા શિવાલયો, એટલા જિનાલયો, એટલી ભવ્યતા. પણ આ કાકુને શિલાદિત્યની સાથે ઝઘડો થયો અને ઝઘડાનું મૂળ તમે જાણો છો, એ જ પાછી સ્ત્રીઓ. કાકુની દીકરી સોનાની કાંસકીથી વાળ ઓળે, સોનાની કાંસકીથી, અને રાજાની દીકરીએ આ કાંસકી જોઈ એટલે એને કહ્યું મારે આ કાંસકી જોઈએ સોનાની, એ માગીને ના આપી. રાજાએ પડાવી લીધી, એવું કંઈ કર્યું ને બસ એમાંથી આ માણસ છે એની બુદ્ધિ બગડી. એ સિંધ ગયો અને આરબનો ગવર્નર જુનેદ એને ચડાવ્યો, તું વલ્લભી ઉપર હુમલો કર, હું તને મદદ કરીશ. હું તમને લાંબા ઇતિહાસમાં નહીં લઈ જાઉં, પણ પેલો જુનેદ છે એ બધું લશ્કર લઈને વલ્લભી ઉપર તૂટી પડ્યો, વલ્લભીનો નાશ કરી નાખ્યો, પછી વલ્લભી બેઠું ના થઈ શકે. એવી રીતે આ માધવ મંત્રી છે એ અલાઉદ્દીન ખિલજી પાસે પહોંચ્યો અને કહ્યું અરે ગુજરાત તો સોનાની ચીડિયા છે અને તમારા હર્મમાં શોભે એવી રાણી તો પાટણની રાણી છે, કૌલાદેવી, કમળાદેવી, એટલી રૂપરૂપનો અંબાર કે તમારા બેગમ થાય એવી છે. પેલાને આટલું જ જોઈતું હતું. પોતાનો ભાઈ ભોલું ખાં અને એને સરદારી કરીને મોકલ્યો. મારવાડના કાનડદેએ કહ્યું હું તને જગ્યા નહીં આપું, અહીંથી હું તને જવા નહીં દઉં, મારા રાજ્યમાંથી તારું લશ્કર નહીં જવા દઉં. માળવા ફરીને આવ્યો, પાટણને લૂંટી લીધું, બરબાદ કરી નાખ્યો, કમળાદેવી પકડી, રાજા ભાગી ગયો, બધો લાંબો ઇતિહાસ. અને પછી રુદ્રમાળ તોડ્યો, સિદ્ધપુરનો જે રુદ્રમાળ છે ને એ રુદ્રમાળને તોડ્યો 2 મહિના સુધી રહીને. પછી મોઢેરાનું મંદિર ને બધું તોડતો 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 ઠેઠ સોમનાથ સુધી ગયો. તમને કદાચ ખબર હોય કે ના હોય, સોમનાથનું મંદિર 7 વાર તૂટ્યું, એક વાર નહીં 7 વાર તૂટ્યું. અને પછી જે લોકોને ગુલામ બનાવીને પકડ્યા એનું આખું વર્ણન છે. એક એક સિપાહીને કોઈને 25, કોઈને 50, કોઈને 25, કોઈને 100 એવા ગુલામ પકડાયેલા પોતાના, સ્ત્રીઓ પુરુષો, ઘોડાની વાધરીઓથી જેના ગળા બાંધ્યા છે અને પછી જીન સાથે બાંધ્યા છે ને, રાજસ્થાનના રણમાંથી જ્યારે એને પાર કરે છે, હવે આ કાનડદેનો બદલો લઈએ, તે ગુલામો બધા પ્રાર્થના, નહીં પાણી, નીચે રણ, ધરતી ધગધગ ધગધગ થઈ રહી છે અને આ સ્ત્રીઓ આ પુરુષો જેણે કદી પગની પાણી કોઈએ જોઈ નથી એમની આ દશા. કાનડદે સાથે યુદ્ધ થયું, કાનડદે મરાયો, જોકે ગુલામો છૂટી ગયા. પણ એક બીજી પણ કરુણા હું તમને કહું, અને આપણા સમાજની કરુણા, મહંમદ ગજનીએ સોમનાથમાંથી જે ગુલામો પકડેલા અને કચ્છ ને સિંધના રસ્તે પાછો જતો હતો તો સિંધના રાજપૂતો સાથે સંઘર્ષ થયો, ખોખરો સાથે બધા ગુલામો છૂટીને પાછા આવી ગયા. પાછા તો આવી ગયા પણ 2-3 મહિને એ પાછા આવ્યા, હિન્દુ પ્રજાએ એમનો સ્વીકાર ન કર્યો. વટ લઈ ગયા, વટ લઈ ગયા, વટ લઈ ગયા, વટ લઈ ગયા. એ જ પ્રજા આજે વેરાવળની મુસ્લિમ પ્રજા આજે હિન્દુઓને શાંતિથી રહેવા નથી દેતી. પણ મૂળ ક્યાં છે? મૂળ તમારા સમાજમાં છે. તમે એનો સ્વીકાર કેમ ન કર્યો? એ તો બિચારા જબરજસ્તી પકડીને લઈ જવાતા હતા, બસ હવે તમે દૂર રહો, તમે દૂર રહો, તમે આવા થઈ ગયા, તમે તેવા થઈ ગયા. દ્વારકાના શંકરાચાર્ય ક્યાં ગયા હતા? બીજા બધા ગાદીપતિઓ ક્યાં? કોઈ એમ કેમ ના કહ્યું કે તમે એને સ્વીકાર કરી લો? પ્રજા એમને એમ દુખી નથી થતી હોતી. એની મોટી ભૂલો એને મોટી વિપત્તિમાં નાખે છે, એની નાની ભૂલો એને આપત્તિમાં નાખે છે, અને જો ભૂલોને ન સુધારે તો એની વિપત્તિઓ અટકતી નથી.
એ ધર્મગુરુઓની તુલનામાં તો શિવાજીના માતા જીજીબાઈ છે ને એ ઘણા ડાયા. જો તમને ખબર હોય તો શિવાજીના જેટલા સરદારો એમાંનો સૌથી મોટામાં મોટો સરદાર નેતાજી પાલકર, અને નેતાજી પાલકરને ઔરંગઝેબે પકડી લીધેલો અને જબરજસ્તી મુસલમાન બનાવેલો. એ 10 વર્ષ મુસલમાન રહ્યો નેતાજી પાલકર. એને અફઘાનિસ્તાનનો સેનાપતિ બનાવીને અફઘાનિસ્તાન લડવા માટે મોકલ્યો. બહુ બાહોશ બહાદુર માણસ, 10 વર્ષ મુસલમાન રહ્યો. પણ એ 10 વર્ષે જયારે પાછો આવ્યો અને જીજાભાઈને મળવા ગયો ત્યારે જીજાભાઈએ પહેલું કામ કર્યું કે એને પાછો હિન્દુ બનાવી દીધો. જીજાભાઈએ કહ્યું, નહીં, તું તું નેતાજી પાલકર જ છે. જે દ્રષ્ટિ જીજાબાઈ પાસે હતી એ દ્રષ્ટિ ધર્મગુરુઓ પાસે હતી ખરી? અને જો હોત તો હિન્દુ પ્રજાની આ દશા થઈ હોત ખરી? આજે પણ છે ખરી? કેમ નથી? શું ભૂલો છે? તમારી સંપત્તિની બે બાજુ, એક તરફ આપત્તિ ને બીજી તરફ વિપત્તિ ચાલે છે. કથાનો અર્થ મનોરંજન નથી, કે હું તમને કોઈ નિશો ચડાવવા નથી માંગતો. કથાનો અર્થ છે ભૂલોને સુધારવાની જાગૃતિ, જેથી આપણે આગળ વધારે ઉત્તમ જીવન જીવી શકીએ. દ્રૌપદીને ઘસડવામાં આવી, ચાલ ચાલ ચાલ, અને રોતી કકડતી રોતી કકડતી રોતી કકડતી સભા વચ્ચે લાવીને ઊભી કરી દીધી. આમ કરીને ઊભી છે, એક જ કપડું પહેરેલું છે, રજસ્વલાની સ્થિતિ છે. અને દુર્યોધન કહે છે, આંધળાના છોકરા, આંધળા હોય બોલો, હવે બોલો. દુશ્યાસન કહે છે, દુશ્યાસન એનું કપડું ખેંચી કાઢ. ભીષ્મ બેઠા છે, દ્રોણ બેઠા છે, કૃપાચાર્ય બેઠા છે. એ વખતની દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી સભા ત્યાં ભરાયેલી છે. કોઈ અલકટ માણસો નથી બેઠા, જેવા તેવા માણસો નથી, બધા. એક બાજુ પાંડવો ગુલામ થઈને બેઠેલા છે માથું નીચું ઘાલીને. કેમ? કેટલીક ભૂલોને સુધારી નથી શકાતી. જિંદગી રમત છે, પણ જો એ રમતની અંદર પણ જો જાગૃતિ ના હોય તો બરબાદી છે. રમત રમવા બેઠા અને આ દશા આવી ગઈ. એમના સામે એ દ્રૌપદીના ચીર ખેંચાવાની તૈયારી થઈ ત્યારે દ્રૌપદી છે એને જે યુધિષ્ઠિરને જે પડકાર ફેંક્યો છે, તમે મહાભારત વાંચજો. એમણે કહ્યું, યુધિષ્ઠિર, હું તમારી મિલકત નથી કે તમે મને ગમે ત્યાં દાવ ઉપર મૂકી શકો. હું અર્ધાંગીની છું, તમારી પત્ની છું, પણ હું કોઈ કોઈ સોના ચાંદીનો દાગીનો નથી કે તમે જુગાર રમવા મને ગમે ત્યાં લઈ મૂકી શકો. કોણ સાંભળે દ્રૌપદીની વાતને? કોણ સાંભળે? યુધિષ્ઠિરે માથું નીચું ઘાલ્યું. ભીમ ઊંચો નીચો થાય છે, પણ એને યુધિષ્ઠિર દબાવે છે. આપણે હારી ગયા છીએ, આપણાથી હવે કશું બોલી શકાય, આ તો પાલન કરવું પડે. અને ત્યારે દ્રૌપદીએ ભીષ્મને પડકાર ફેંક્યો છે, પિતામહ, આ બધા તો ગમે તે કરે, પણ તમારા દેખતા તમારી પુત્રવધુની આ દશા થઈ રહી છે, તમે કેમ કઈ નથી બોલતા? ત્યારે ભીષ્મે એક જ વાત કહી કે હું શું બોલું, આ દુર્યોધનનો રોટલો મારા પેટમાં પડ્યો છે. અને એક વાક્ય એમાંથી ગ્રહણ કરવાનું છે, ભીષ્મ જેવો સમર્થ પુરુષ પણ જો રોટલાનો ગુલામ થઈ જતો હોય તો મારી ને તમારી તો વાત જ શું કરવાની હતી. એટલે એક વાત આમાંથી શીખજો, વગર કારણે ગમે તેવા જેવા તેવા માણસનો રોટલો નાખાશો. હું કોઈ આભડછેટની દ્રષ્ટિએ નથી કહેતો, પણ હું એ દ્રષ્ટિએ કહું છું કે જેવા તેવાનો અર્થ થાય છે કે જે તમને રોટલો ખવડાવીને મારી નાખવા માંગતા હોય. અમારે ચડોતરમાં તમાકુની ખડીઓ ઘણી, અને અત્યારે તો બધા કાયદા બહુ હલકા થઈ ગયા, પણ પહેલા બહુ બહુ સ્ટ્રોંગ કાયદા હતા. એક ખડીવાળા આવ્યા, મેં કહ્યું કેમ રોજ આવતા ને આજ મોડું થયું? મને કે આજ પેલા તપાસ કરનારા સાહેબ આવ્યા છે. એમ કે તમે કોઈ તપાસ બપાસ થઈ ગઈ? કઈ તમારું કઈ ભૂલ નથી ને? કઈ દંડ તો નથી થયો ને? મને કે ના રે ના, શું દંડ થવાનો હતો? એમ કેમ બધો પત્રક ને બધું ચોપડા ને બધું બરાબર છે ને? મને કે ના ના મહારાજ, એમને સીધા ઘેર લઈ જવાના અને જમાઈને ના જમાડીએ એવું સારામાં સારું એમને જમાડવાનું.
અને પછી દક્ષિણા આપવાની. હે, ભારતમાંથી દક્ષિણાની નાબૂદી થઈ શકે નહીં. પેલા બિચારા બ્રાહ્મણો લેતા, બ્રાહ્મણો તો કેટલું, 5 આના 1.25 રૂપિયો તો બહુ થઈ ગયો, 1.25 રૂપિયો આપો તો ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ, કેટલા આશીર્વાદ આપે. હવે બ્રાહ્મણો ને દક્ષિણાની જરૂર નથી, બધા સારા ધંધે વળગી ગયા, નોકરી વગેરેમાં. હવે દક્ષિણા લેનારો નવો વર્ગ ઉભો થયો છે, અને એમને 1.25 રૂપિયાથી કઈ, બસ હવે તો તમારે બેગો ભરાય. હ, પેલા ગજવા ભરાતા, અને હવે બેગોની બેગો, પેટીઓની પેટીઓ ભરાય. ખબર નહીં, અમેરિકામાં તો દક્ષિણાનો રિવાજ નહીં હોય, આમને બિચારાને શું સંસ્કૃતિની ખબર હોય. સંસ્કૃતિ તો કઈ રીતે આપણે સંસ્કૃતિની વાતો કરીએ છીએ. આ તો આ લોકો તો બિચારા એવું કઈ સમજતા નથી. આ મને લાગે છે કે આપણે એમને સમજાવી દેવાના, પ્રચાર કરી દેવાના. ચાલુ થઈ ગયું ને. એક વાત વિચાર કરો, અંગ્રેજોએ રાજ કર્યું તો માંસાહારી, ગૌ માંસ ખાનારી પ્રજા હતી, દારૂ પીવે, સાંજે નાચે, પણ ન્યાયાધીશ હોય, જજ હોય, કલેક્ટર હોય, DSP હોય, એના બંગલા ઉપર કોઈ પગ ના મૂકી શકે. કેલો લાંચા પી આવી ને આપણું કામ બનાવી દઈએ, કોઈની તાકાત નહીં કે એના બંગલા ઉપર કોઈ પગ મૂકી શકે. અને હવે આપણા માણસો રાહ જોઈને બેસે છે કે આવો આવો પતાવી દઈએ તમારું. સામેથી સંદેશા મોકલે, સામેથી, ભાઈ કેમ તમારું આ પતાવું છે, કેમ મળું કરો છો, શું કારણ છે. માણસનું, માણસ ક્યાં છે, એના મોરલમાં છે. અને મોરલ ન હોય પછી ગમે એવી વાતો કરો. ભીષ્મને કહ્યું, તમે તો કંઈક બોલો, મેં રોટલો ખાધો છે અને રોટલાનો ગુલામ છું એટલે મારાથી બોલી શકાતું નથી. દ્રોણ, કૃપાચાર્ય, આ એ જમાનાના સૌથી મોટામાં મોટા પુરુષો બેઠેલા છે. એક બીજી વાત યાદ રાખજો, બે વીર પુરુષો હોય, શસ્ત્રશૂર અને વાકશૂર. એમાં શસ્ત્રશૂર કરતા વાકશૂર મહાન છે. ભીષ્મ શસ્ત્રશૂર છે. મહાભારતમાં લખ્યું છે કે ભીષ્મ જ્યારે યુદ્ધ કરે છે તો એમની પાછળ જે તીર છે, બાણ છે, બાણ ભરેલા રથ ચાલે છે, અને સવારથી સાંજ સુધી એટલા તીર ફેંકે છે કે રથોના રથ ખાલી કરી નાખે છે. આટલા મોટા શસ્ત્રશૂર છે, પણ વાકશૂર નથી. જો એ વાકશૂર હોત અને ઉભા થઈ ગયા હોત ને દુર્યોધનને પડકાર આપે, ખબરદાર દુર્યોધન, મારા દેખતા આ નહીં થઈ શકે, બંધ કર, નહીં તો હું રાજીનામું આપીને અહીંથી વિદાય થઉં છું, તો કામ અટકી ગયું હોત. ગાંધીજી લખ્યું છે, કદી પણ કોઈ પણ પાપ ટેકા વિનાનું ઊભું હોતું જ નથી. એને ટેકો આપનાર કોઈને કોઈ સારા માણસો હોય છે, એમના નમાલાપણામાંથી, એમના લાલચમાંથી, સ્વાર્થમાંથી, લોભમાંથી સારા માણસોના ટેકે પાપ ઊભું હોય છે, નહીં તો પાપ તો આપોઆપ તૂટી પડે. પણ ભીષ્મ એવું ના બોલી શક્યા, દ્રોણ એવું ના બોલી શક્યા, કૃપાચાર્ય એવું ના બોલી શક્યા. 100 ભાઈઓમાંથી એક વિકર્ણ એવો છે કે એને થોડું કહ્યું, પણ એનું કશું ચાલ્યું નહીં. જરા તુલના કરો, રામાયણમાં સીતા એકલા છે, રામ નથી, લક્ષ્મણ હાજર નથી, અને અશોક વાટિકામાં 11 મહિના સુધી સીતા રહે, રાવણે રાખ્યા, પણ આંગળી ના અડાડી કોઈ દિવસ, હાથ ના અડાડ્યો. રાવણ આવ્યો, ભય બતાવે, લોભ બતાવે, લાલચ બતાવે, પણ હાથ ના અડાડે. અહીંયા ચીર ખેંચાય છે સભા વચ્ચે, બેમાંથી કોનું કલ્ચર ઊંચું છે. પેલો રાવણ રાક્ષસ છે એમ આપણે કહીએ છીએ, અને છતાં 11 મહિના સુધી એને હાથ નથી અડાડતો. અને આ તો બધા આર્ય પુરુષો છે. કૌરવ અને પાંડવ એ બંને તો ઉચ્ચ પરંપરાના છે, અને છતાંય ભીષ્મના દેખતા સભામાં દ્રૌપદીના ચીર ખેંચાય છે. કારણ શું છે? કારણ એક જ છે કે રાવણ જ્યારે સીતાજીને હરીને ગયો
તો એકે એક માણસે વિરોધ કર્યો. દ્રવ મંદોદરીએ કહ્યું, અરે આ શું કર્યું તમે? વિભીષણે કહ્યું, અરે આવું ના થાય. કુંભકર્ણે કહ્યું, અરે આવું ના થાય. ઇન્દ્રજીતે કહ્યું, ફલાણે કહ્યું, ફલાણે કહ્યું, ફલાણે કહ્યું. વિરોધ કરનારા, સાચી વાત કરનારા લંકામાં હતા, અને હતા એટલે રાવણે હાથ ન અડાડ્યો. ત્યારે અહીં મહાભારતમાં મોટા મોટા મહારથીઓ બેઠા છે, પણ સાચી વાત બોલવાની કોઈ નામાં હિંમત. શસ્ત્રશૂર છે એની જરૂર છે, પણ સમય ઉપર સાચી વાત કહી શકે એવો માણસ તમે પેદા કરી શકો છો? મારે આશ્રમમાં કોઈ વાર આવો તો આવજો. મેં કેટલાક સ્ટેચ્યુ મૂક્યા છે, એમાંનું એક સ્ટેચ્યુ છે ચંદ બારોટનું. જે લોકો ભૂલી ગયા એને યાદ રાખવા જોઈએ. હવે મારી મૂર્તિ મૂકીને શું કરવાના હતા? અમે તો આખી જિંદગી લાડવા ખાધા લોકોના. અને તમે સમજ્યા કે આ મહાપુરુષ છે. મહાપુરુષ કયું? મહાન કામ કરે એ મહાપુરુષ. એ ચંદ બારોટનું મેં સ્ટેચ્યુ મૂક્યું છે. એટલા માટે સ્ટેચ્યુ મૂક્યું છે, રાજાનો, પૃથ્વીરાજનો અડખો થઈને પણ એ જગાડતો રહ્યો. પૃથ્વીરાજ, જાગ જાગ, તારા આંગણે દુશ્મન આવીને પડ્યો છે, તારા આંગણે દુશ્મન આવીને પડ્યો છે. એ જાગે કે ના જાગે એની મરજી છે, પણ તમે જગાડનારને કદી પણ કદર કરી શક્યા છો? એક બીજી વાત, અંગ્રેજો પાસેથી એક શીખવા જેવી વાત. ઘણા 200 વર્ષ લગભગ ભારતમાં રહ્યા, ખૂબ લડ્યા, આખી આખી લડાઈ જ લડાઈ લડ્યા, પણ અંગ્રેજો છે એ કદી પણ સ્ત્રીઓ માટે ના લડ્યા. લડ્યા હોય તો મને બતાવજો. અંગ્રેજોની લડાઈ છે ને એ બુદ્ધિપૂર્વકની લડાઈ છે, હેતુપૂર્વકની લડાઈ છે. કદી કોઈ સંયુક્તા માટે, કોઈ દ્રૌપદી માટે, કોઈ સીતા માટે, કોઈ પદ્મિની માટે, કોઈ રાણકદેવી માટે કદી ના લડ્યા. ઘણા 200 વર્ષ રહ્યા, પણ સ્ત્રી સંબંધી એમના કોઈ આક્ષેપો નહીં એમના ઉપરના. જેટલા સુલતાનોના, મુસલમાનોના આક્ષેપો, એવા કોઈ આક્ષેપ નહીં. બીજી વાત, કદી બે અંગ્રેજો સામસામે ના લડ્યા કે આ બાજુથી ફલાણો જનરલ લશ્કર લઈને આવ્યો અને આ બાજુથી બીજો આવ્યો. કદી બે અંગ્રેજો સામસામે ના લડ્યા. 5 વર્ષ પૂરા થયા, વોરેન હેસ્ટિંગ્સ હોય ચાલતો થાય, કોર્નવોલિસ હોય ચાલતો થાય, વિલિયમ બેન્ટિંગ હોય ચાલતો થાય, એને કાઢવો ના પડે. ખ્યાલ આવે છે કે ભાઈ હવે તમારા 5 વર્ષ પૂરા થયા, હવે તમે જાઓ, વિદાય થાઓ, કાઢવો ના પડે, એ તરત ચાલતો. આપણે ગીતાનો પાઠ કરીએ પણ કાઢવા પડે, હે, જેમ તેમ માથા ફોડી ફોડીને કાઢવા પડે. એટલે અંગ્રેજોએ કદી સ્ત્રીઓ માટે લડાઈ ના લડી, આપણે સ્ત્રીઓ માટે જ લડતા રહ્યા. આ ઇમોશનલ લડાઈઓ બધી, ઇમોશનલ, બુદ્ધિપૂર્વક નહીં, ડાપણપૂર્વક નહીં, વાત વાતમાં કંઈ થઈ ગયું. હવે દુશ્મન આટલો મોટો માથે બેઠેલો છે અને પૃથ્વીરાજ જઈ અને સંયુક્તાનું હરણ કરે અને કનોજના રાજા સાથે વેર બાંધે. આપણે બધા ગમે એમ કહીએ, પણ તમારી દીકરીનું કોઈ તમારો દુશ્મન હરણ કરી જાય તો તમને કેવું લાગે? બે રાજપૂતો અંદર અંદર દુશ્મનો બને, એટલે પેલો શાહબુદ્દીન છે એ લાભ ઉઠાવવાનો જ છે એનો, અંગ્રેજો પાસેથી આ શીખવાનો. એટલે દ્રૌપદી છે એ દ્રૌપદીનો ચીર કોઈ ખૂણા ખાંચરે ના ખેંચાયા. ગુંડાઓ આજે પણ કોઈ સ્ત્રીને પકડી જાય તો ખૂણા ખાંચરે ગમે તે કરી શકે. આ તો સભા વચ્ચે અને શ્રેષ્ઠ પુરુષોની સભા વચ્ચે, જેવા તેવા પુરુષો નહીં. દુર્યોધને હુકમ કર્યો, દુશ્યાસન ખેંચી લે એનું ચીર, અને આ સભા વચ્ચે એને આબરૂ વિનાની કરી નાખ. હું તમને એક બીજી વાત કહું છું, કોઈના માથા ઉપર હાથ નાખવો હોય તો નાખજો, કોઈના ગળા ઉપર તલવાર નાખવી હોય તો નાખજો, પણ કોઈની આબરૂ ઉપર હાથ ના નાખશો. અમારે ત્યાં સંસ્કૃતમાં એક સૂક્તિ છે, માણસને મારી નાખવો પ્રાણઘાતાત યશો ઘાતો બલિયાન. કોઈને જાનથી મારી નાખવો એના કરતા એના યશને મારી નાખવો એ બહુ મોટું પાપ છે. હવે દ્રૌપદી તો રાજરાણી છે,
અને એની આબરૂ ઉપર એનો સગો દિયર હાથ નાખી રહ્યો છે અને સભા વચ્ચે નાખી રહ્યો છે. કયું કલ્ચર હશે, કયું લેવલ હશે, કયો કયો યુગ ચાલતો હશે, કઈ પ્રકારની વ્યવસ્થા હશે કે જેમાં કોઈ બોલી નથી શકતું, અને ત્યારે શું થાય? એ તો પકડી છેડો પકડીને આમ ખેંચવા લાગ્યો. ક્યાં પેલો બળવાન હાથી જેવો દુશાસન, અને ક્યાં પેલી દુબળી પાતળી બિચારી ડઘાઈ ગયેલી દ્રૌપદી. અબળા છે, સ્ત્રી છે એ અબળા છે, અને સ્ત્રી છે એ પ્રબળા છે. જો શારીરિક રીતે એનું બળ માપવું હોય તો એ અબળા છે, પણ જો એની પાસે જો બૌદ્ધિક ક્ષમતા જાગી હોય તો એ પ્રબળા છે. માત્ર શરીરના જોરે જો એને માપવી હોય તો એ અબળા છે. પણ પરમેશ્વરે સ્ત્રીની પાસે બીજી પણ શક્તિ મૂકેલી છે, અને એ શક્તિ જો એ જગાડી શકી હોય તો એ પ્રબળા છે. એટલે બંકિમચંદ્રે જે વંદે માતરમ લખ્યું છે ને, એમાં માતરમ, વંદે માતરમ ને વિશેષણ મૂક્યા છે. રિપુદલ હારિણીમ તારિણીમ કે બોલે માતુ તુમી અબલે. કોણ કે છે કે તમે અબળા છો? તને કોણ, હે માં, કોણ કે છે કે તું અબળા છે? તું તો રિપુદલ હારિણીમ, એટલે આપણા ત્યાં અંબાજી છે, અને શુભ નિશુભનો સંહાર કરનારી એ મહાશક્તિ છે. પણ શરત એટલી કે એની બીજી શક્તિ ખીલે તો, અને જો બીજી શક્તિ ના ખીલે તો એ ડૂબે ને ડૂબાડનારી બને. તારિણીમ માતરમ વંદે. જ્યારે એને ખેંચવા લાગ્યા એટલે દ્રૌપદીએ બહુ ફાંફા માર્યા હાથ વસ્ત્ર પકડી રાખવા માટે, પણ એનું જોર ક્યાં ને આનું જોર ક્યાં? એટલે પછી છેવટનો એક આધાર, નિર્બલ કો બલ રામ, નિર્બલ કો બલ રામ, દુશાસન કી ભુજા થકિત ભઈ. અને પછી યાદ કર્યા, કૃષ્ણ દ્વારિકા વાસિન, કૃષ્ણ ગોપી જન પ્રિય, કૌરવૈહી પરિભૂતામ માં કિમ ન જાનાસી કેશવ. હે કૃષ્ણ, હે દ્વારકાના વાસી, આ આ કૌરવ રૂપી જે ભૂંડ બધા છે એ મને ઘેરી વળ્યા છે, અને તમે મને જોતા નથી, મારી સ્થિતિને તમે સમજતા નથી. હું તમને એક બીજી વાત કહું છું, જિંદગીમાં એક એવો મિત્ર રાખજો જે તમારી વિપત્તિમાં વગર બોલાવે આવીને હાજર થઈ જાય. આપણા ત્યાં બે માણસો, સંબંધમાં બે માણસો હોય છે, એક સગા અને બીજા વાલા. લખે છે ને પેલા કંકોત્રી લખતા ને, એમાં એમ લખતા સગા વાલા લઈને આવજો. તો હું ઘણી વાર વિચાર કરતો કે આ બે શબ્દો કેમ લખ્યા હશે, અને પછી ઘેડ બેઠી કે સગા કોને કહેવાય, કે વૈશાખ મહિનામાં જે રીસાઈને બેસે એનું નામ સગા. હે, તમારે ત્યાં પ્રસંગ આવ્યો હોય આંગણે, એ બધું મંગળ ગવાતું હોય ને, એ જ વખતે જે રીસાઈને બેસે, નથી આવવું જમવા, નથી આવવું તમારે ઘેર, નથી આવવું, અને ત્યારે તમે પ્રસંગને સાચવો કે પછી એમના ઘરમાં જઈને હાથ જોડો, આવો આવો આવો, નહીં નથી આવવું. કેમ? પણ કે અમારે અમારું પાંચમી પેઢીનું પેલું પીરસણું બાકી છે, પહેલી વખતનું પીરસણું. અરે ભાઈ, લઈ જાઓ પીરસણું, પણ એને બોલાવશો તો અમે નહીં આવીએ. હવે એને ના બોલાવો તો અમે આવીએ, પેલાને ના બોલાવો. સંસાર છે ને, એના જે વ્યવહારિક સંબંધો છે, માણસને થકવી નાખે, માણસ થાકી જાય, અને થાકી જાય ને ત્યારે એને ખ્યાલ આવે. અને બીજી વાત યાદ રાખજો, નજીકના માણસો થકવે ને એ બહુ થાક લાગે, દૂરના માણસો તો કેટલું થકવવાના હતા, બહારના માણસો તો કેટલું થકવવાના હતા, પણ તમારા ઘરના માણસો તમને થકવી નાખે. પટેલ હતા ને મારી પાસે આવ્યા, લમ આમ હાથ દઈને બેઠા, નિશાસો નાખીને. અરે અરે, મેં કહ્યું કેમ નિશાસો નાખો છો? મને કે થાકી ગયો. મને, મહારાજ તમે તો ગંગ નાયા. મેં કહું આવો તમને નવડાવીએ. મને કે ના ના, હવે અમે તો શું નાવાના હતા. કેમ? કીધું આવું કેમ બોલો છો, શું થયું તમને? મને કે આ દીકરો પરણાવ્યો ને ત્યારે ગોળનો કંટ્રોલ ચાલે, ગોળ મળે નહીં, આજે તો બધું ખૂબ મળે, ગોળ મળે નહીં એટલે ગોળ વેચવો પડે.
એટલે માંડ જેમ તેમ કરીને બે રવા લાવેલા, એટલો અમુક વરઘોડો કરીને આવે ને, એટલે પછી બધું વેચવો પડે. તે સગા વાલા જ નહીં, વાલા નહીં સગા, એ સગાને જ વેચવા ઊભા કરવા પડે. એમણે જાણી કરીને અડધી જગ્યાએ જતા જતા ગોળ ખૂટવાડ્યો. આનંદ આવે કે ખૂટ્યો, લાવો લાવો, કે ભાઈ નથી, હે કે બસ એટલું જ જોઈતું હતું. તમારી આબરૂ જાય એમાં અમારો આનંદ છે. તમે બોલાવો એના વિના તમારો છૂટકો નહીં, પણ અમે આવીએ તો તમને દુખી કર્યા વિના પાછા જઈએ. આ સગા છે. એક વાલા હોય અને એને તમે કંકોત્રી ના લખી હોય ને, એને ખબર પડે કે તમારે ત્યાં પ્રસંગ છે, તો આપોઆપ આવીને હાજર થઈ જાય અને કામે લાગી જાય. 5-10 હજાર રૂપિયા લઈને આવે અને એકાંતમાં જઈને આપે, લે તારી દીકરી મારી દીકરી છે, લે આ 10 હજાર, ચિંતા ના કરીશ, મળે ત્યારે આપજે, અને ના મળે તો કઈ નહીં, મારી દીકરી છે. આ વાલા કહેવાય. સગા તો ઘણા હશે, પણ તમારે એકે વાલું છે ખરું? અને એકે વાલું ના હોય તો તમે જિંદગી હારી ચૂક્યા છો. આ સગા છે ને એ તમને ખેંચી લેશે. વ્યવહારમાંથી ઊંચા નહીં આવવા દે, કરી જુઓ વ્યવહાર. આશ્રમમાં અમારે ત્યાં ઘણા માણસો આવે અને પછી બધી વાતો સંભળાવે મને કે શું કરીએ, આના માટે આ લાવ્યા, આના માટે આ લાવ્યા, આના માટે આ લાવ્યા, પણ કોઈને સંતોષ જ નથી. હજુ કંઈ લાવો, આપો આપો આપો, અને ના આપો, 10 વાર આપ્યું હોય ને એક વાર ના આપો તો મોઢું ફૂલાઈ જાય. હવે એમના વિના ચલાવી લો કે ચાલતું નથી, એટલે તમે બાવા થયા. એક વાલું માણસ રાખજો, એક વાલું. દ્રૌપદીને વાલું માણસ કોણ છે? કૃષ્ણ. ને કૃષ્ણ કોને કોને વાલા છે? જે એનો થાય એને, જે એમાં સમર્પિત થઈ જાય એને. આ પતિઓ બેઠેલા છે, મેં બિચારા નમાલા થઈ ગયા છે, કશું કરી શકતા નથી, તો કોનો આધાર? દ્વારકા વાસીન કૃષ્ણ ગોપીજન પ્રિય કૌરવૈહી પરિભૂતા માં કિમ ન જાનાસી કેશવ. જો આવા ટાઈમે તમે નહીં આવો તો ક્યારે આવશો? આપણા ત્યાં પહેલા છે ને લોકો ઘોડા રાખતા જૂના જમાનામાં, અને પછી દશેરાના દિવસે બધા ઘોડા દોડાવે, કોઈનું આગળ જાય કોઈનું પાછળ જાય. હવે 12 મહિના સુધી તમે ઘોડાને ખૂબ ચંદી મૂકી હોય, ખૂબ ખવડાવ્યું હોય, ખૂબ આમ નવડાવ્યું હોય, બધું કર્યું હોય, અને દશેરાના દિવસે જ ના દોડે તો પછી 11 ના દિવસે ગમે એવું દોડે તો શું કામ? કેટલાક ઘોડા એવા હોય છે દશેરાના દિવસે ના દોડે. અર્થ સમજ્યા તમે? પેલા ઘોડા નહીં હો, જરૂર હોય ત્યારે ના દોડે, પછી તો દોડે તો શું, ના દોડે તો શું. અને દ્રૌપદી છે ને એ દ્વારકા તરફ મોઢું કરીને પોકાર પાડી રહી છે, પોકાર પોકાર. એક ટેલિપથી છે, મારી વાત ઉપર વિશ્વાસ કરજો. જેટલું બાહ્ય જગત છે એથી કેટલું મોટું અંતર જગત છે, અને જો એ અંતર જગત ન હોત તો આ વિજ્ઞાન ન હોત. હજારો વર્ષ પહેલા ઇલેક્ટ્રોન હતો, ન્યુટ્રોન હતો, પ્રોટોન હતો, એક્સરે હતું, બધું હતું. વૈજ્ઞાનિકો ચીજ ઉત્પન્ન નથી કરતા. જે પ્રત્યક્ષ જગત છે એ તો સ્થૂલ જગત છે. એ સ્થૂલ જગતની અંદર બહુ મોટું સૂક્ષ્મ જગત છે, અને સૂક્ષ્મ જગતનું એક જગત છે ટેલિપથી. તમે કોઈને અંતરથી યાદ કરો એટલે સામે પણ જાણે પેલો એન્ટીના હોય ને એના ઉપર જઈને ટકરાય, એવી રીતે સામેના માણસને પણ યાદ થવા લાગે. અનુભવ કરી જોજો. આજ કોઈ માણસ આવવું જોઈએ. કેમ કે આજ મને સવારથી એવું લાગે છે કે ફલાણા ભાઈ યાદ આવે છે, ફલાણા બહેન યાદ આવે છે. આપણા ત્યાં તો લોકો કહે કે હેડકી આવે છે. હે, હેડકી આવે છે. કોઈને કોઈ અંતર જગતનો કોઈ ઈશારો છે. અમારે ત્યાં બ્રહ્મસૂત્રમાં એક સૂત્ર છે, સૂચકશ્ચહી તદ વિદુહ. સ્વપ્ન છે, બધા કંઈ સાચા નથી હોતા, પણ બધા ખોટા નથી હોતા. કોઈ કોઈ સ્વપ્ન સાચું પડતું હોય છે, અદભુત રીતે સાચું પડતું હોય છે.
એટલે બ્રહ્મસૂત્રમાં લખવું પડ્યું, સૂચકશ્ચહિ તદ વિદુહ. કેટલીક વાર એ સૂચના આપવા આવતું હોય છે, તદ વિદુ એના જાણકાર એ સમજતા હોય છે. હું ફિરોઝાબાદ છે યુપીમાં, ત્યાં પ્રવચનો ચાલે, આગ્રા પાસે ફિરોઝાબાદ છે. વર્ષો પહેલા એક સજ્જન આવે, વૃદ્ધ માણસ, હાથમાં માળા ફેરવ્યા કરે ને, આવીને બેસીને વાતો કરે. એક માણસે, એ નતા ત્યારે, મને આવીને કહ્યું કે આ એક નંબરનો નાસ્તિક હતો, એમ કે ભયંકર નાસ્તિક હતો, અને હવે માળા ફેરવતો થઈ ગયો. મેં કહું બને, બનવા જોગ છે. પછી મેં એમને પૂછ્યું કે લોકો તમારા વિશે આવું કહે છે, સાચી વાત? મને કે બિલકુલ સાચી વાત. તો કેવી રીતે આસ્તિક થઈ ગયા, શું થયું? કોઈએ તમને દલીલ કરીને સમજાયા? મને કે ના, બરે દલીલો કરીને તો હું લોકોને હેરાન કરી નાખતો. મારો તો એક જ ધંધો હતો, કોઈ સાધુ કોઈ સંત આવે ને એને હેરાન કરવા. એટલું પૂછવું એટલું પૂછવું કે પેલો હાથ જોડીને ભાગી જાય ત્યાંથી. મારી સામે કોઈ દલીલો ના કરી શકે, એટલું મેં વાંચેલું, એટલી મારી પાસે દલીલો. પછી હું રેલવેમાં આસિસ્ટન્ટ માસ્ટર, સ્ટેશન માસ્ટર, અને અમારો જે માસ્ટર હતો સ્ટેશન માસ્ટર, એને મારે વિરોધ. એટલે હું કાયસ્થ અને પેલો બીજી નાત, આપણે ત્યાં તો નાત વિગ્રહ ચાલે છે ને પાછો. બન્યું એવું કે મારે એક બે દિવસની રજા જોઈએ, કઈ લગ્ન વગેરેમાં જવાનું અને રજા જોઈએ. એટલે મેં રજાનો કાગળ મૂક્યો, પણ પેલા એ મંજૂર ના કરી. જયારે જુઓ ત્યારે રજા માગો છો, જયારે જુઓ ત્યારે, એમ કરીને. મને બહુ દુઃખ થયું કે મારે આ લગ્નમાં જવાનું છે ને, મારી રજા મંજૂર ના કરી. પણ હવે શું કરું? એમ પત્ની બાળકો એ બધાને લગ્નમાં મોકલી દીધા અને હું રહી ગયો સ્ટેશનની પાસે જ ક્વાર્ટર, રાત્રે સૂતેલો એકલો ઘરમાં. સ્વપ્ન આવ્યું, ઓટ ઓટ ઓટ, જો જો જો, પેલી બિલાડી તારું દૂધ પી જાય છે. એટલે આમ આમ કર્યું કે મારે તો દૂધે નથી ને, બિલાડી ઘરમાં ક્યાંથી આવવાની હતી. ફરી સુઈ ગયો, ફરી પાછું સ્વપ્ન આવ્યું, ઓટ ઓટ, જો જો જો, તારી આ બિલાડી બધું દૂધ પી ગઈ, જો. અને હું બેઠો થઈ ગયો, ઉઠીને લાઈટ કરીને બીજા રૂમમાં ગયો. બસ સ્તબ્ધ થઈ ગયો, દિવાલની અંદર કાણું પાડી અને એક માણસ અંદર માથું આવેલું ને, બે નાળી બંદૂક એના હાથમાં, અને બે નાળી બંદૂક આમ મારા સામે. હું તો સ્તબ્ધ થઈ ગયો, ના હાલું કે ના ચાલું, ના બોલી શકાય, ગળું બંધ થઈ ગયું. પણ કોણ જાણે શું થયું કે મને જોતા જ પેલો માણસ પાછો વળી ગયો. ચોરના પગ કાચા હોય છે અને પાપ હંમેશા કાયર હોય છે, શરત એટલી કે એનો પ્રતિકાર કોઈ કરી શકે તો. પછી થોડોક ટાઈમ પછી ભાન આવ્યું, હોશ આવ્યો, બધું થયું, જે કઈ બેગો હતી બધી તપાસ કરી, બધું અકબંધ એમને એમ પડ્યું હતું, એક પૈસાની ચોરી નથી થઈ. પણ મારા મગજમાં એક નવી વાત આવી ગઈ કે આ સ્વપ્ન આવ્યું કેમ, કોણે મને જગાડ્યો, હચમચાવીને બે ત્રણ વાર મને જગાડ્યો કોણે. અને તે દિવસથી હું આસ્તિક થઈ ગયો, પુસ્તકો વાંચીને નહીં, કોઈની દલીલોથી નહીં. મને એમ થયું કોઈ સૂક્ષ્મ જગત છે, કોઈ એવું ન સમજી શકાય એવું એક એક જગત છે, એણે મને જગાડ્યો. ત્યાર પછી તો હું વધુ ને વધુ આસ્તિક થતો ગયો. એટલે આ બીજી વાત યાદ રાખજો, એક સ્થૂલ જગત છે, એક સૂક્ષ્મ જગત છે, અને સૂક્ષ્મ જગતનો કોઈ છેડો નહીં, એટલું મોટું સૂક્ષ્મ જગત છે. કૃષ્ણ દોડો દોડો દોડો, તમારી બેનની આજ આબરૂ જાય છે. ભારતની જે સંસ્કૃતિ છે ને, એમાં સ્ત્રી છે એ માત્ર મિસ કે મિસિસ નથી. અહીંયા કાં તો મિસ હોય અને કાં તો મિસિસ હોય, ત્રીજું ના હોય. ભારતમાં સ્ત્રી બહેને છે અને માતાએ છે, અને બહેનના એ બહેનનો આખો ઇતિહાસ છે અને માનો એ આખો ઇતિહાસ છે. અહીંયા બહેનો હશે, માતાઓ હશે, એવું કોઈ ના નથી. પણ જે ભાઈ બહેનનો ઇતિહાસ ભારતમાં છે, એ ભાઈ બહેનનો ઇતિહાસ અહીં ભાગ્યે જ તમને જોવા મળે. પંખીડા
જાજે વીરાના દેશમાં.